દર્શક મિત્રો, કાયદો અને વ્યવસ્થા કાર્યક્રમમાં હું મોનિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અમે આપની સમક્ષ એક એવો કાર્યક્રમ લઈને આવ્યા છે કે જેમાં પ્રજા અને પોલીસ વચ્ચેનો જે સેતુ છે એ સતત ડામાડોળ થઈ રહ્યો છે. ઘણી વખત એવું થાય છે કે આપણી સુરક્ષા માટે જે વ્યક્તિ મુકાયું છે એના માટે આપણે જ સવાલો ઉઠાવીએ છીએ. કોણ છે એ વ્યક્તિ? પોલીસ કે જે આપણી સુરક્ષા માટે છે, કાયદો વ્યવસ્થાનું જેનું સંચાલન કરવાનું જેના હાથમાં છે, એ વ્યક્તિથી આપણને ડર લાગે છે. આપણા જ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં કદાચ જતા પહેલાં આપણે એક ડર અનુભવીએ છીએ, એક હાવ અનુભવીએ છીએ. સેના માટે? આવા ઘણા બધા સવાલો છે. તો ખરેખર આપણા વિસ્તાર સાથે જોડાયેલો પોલીસ અધિકારી કોણ છે, ક્યાંથી આવ્યું છે, એ પણ એક સાધારણ વ્યક્તિ છે અને ખરેખર તેની ફરજો શું છે? આ તમામ સવાલોના જવાબ લઈને અમે આપની સમક્ષ આ વિશેષ કાર્યક્રમ લઈને આવ્યા છે, કાયદો અને વ્યવસ્થા. તો આજના આપણા આ કાર્યક્રમમાં આપણે જોડાવા જઈ રહ્યા છે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MM દિવાન સાહેબને. તો સૌપ્રથમ તો આપણે તેમનું સ્વાગત કરીએ છીએ S9 ન્યૂઝ ચેનલ પર. નમસ્કાર. દર્શક મિત્રો, તમે કાર્યક્રમનો હેતુ તો સમજી જ ચૂક્યા છો. તો જ્યારે કોઈ પણ નવો અતિથિ આપણી સાથે જોડાય છે તો આપણે તેની જિંદગી સાથેની ઘણી બધી જોડાયેલી વાતોની પણ ચર્ચા કરીએ છીએ. કારણ કે એ ભલે ગમે તે ફરજ પર હોય પરંતુ સાથે એક સાધારણ વ્યક્તિ પણ છે. તો સૌથી પહેલાં દિવાન સાહેબને મારો એ જ પ્રશ્ન રહેશે કે દિવાન સાહેબ, આપ મૂળ ક્યાંના વતની છો? હું મૂળ મહેસાણા જિલ્લાનો વતની છું અને અમદાવાદ શહેરમાં મારો જન્મ થયો છે અને મોટાભાગનું ભણતર પણ મારું અમદાવાદમાં જ પૂર્ણ થયું છે. પોલીસ ખાતામાં જોડાયો ત્યાં સુધી હું અમદાવાદમાં જ રહેતો હતો. અને ત્યાર પછી આપે પોલીસમાં પોતાની કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરી? આમ તો પોલીસ ખાતામાં જોડાવાનો એવો કોઈ વિશેષ ધ્યેય નહોતો. હું લો કરતો હતો અને સાથે સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જાહેરાત બહાર પડેલી અને જે તે વખતે મેં ફોર્મ ભર્યું હતું અને એક્ઝામ આપી અને સિલેક્ટ થઈ ગયો હતો. દિવાન સાહેબ, આપના જે કાર્યકાળ છે, આપના કાર્યકાળને કેટલા વર્ષ થયા? મારી 12 વર્ષની સર્વિસ થઈ છે. અને 12 વર્ષમાં આપ કયા કયા જે મુખ્ય શહેરો કહી શકે એવા શહેરોમાં આપ ફરજ બજાવી ચૂક્યા છો? 12 વર્ષ દરમિયાન મેં ભરૂચ જિલ્લામાં મારા પ્રોબેશનર પીરિયડની શરૂઆત થઈ. ત્યારબાદ મારી ટ્રાન્સફર વેસ્ટર્ન રેલવેમાં થઈ, જ્યાં મેં સુરેન્દ્રનગર તેમજ વિરમગામ અને વલસાડ ખાતે ફરજ બજાવી છે. ત્યારબાદ મારી બદલી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં થઈ, પછી તાલીમ કેન્દ્ર ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે અને ત્યારબાદ સુરત શહેર ખાતે હું છેલ્લા 2.5 વર્ષથી ફરજ બજાવું છું. અને સુરત શહેરમાં સૌથી પહેલાં શું આપ હાલમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છો? તો શું પહેલી જ આપને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જ આવ્યા કે પહેલાં સુરતના બીજા કોઈ વિસ્તારમાં રહી ચૂક્યા છો? સુરત શહેરમાં મારી પોસ્ટિંગ થઈ, ત્યારબાદ મને રાંદેર પોલીસ સ્ટેશનમાં નિમણૂક આપવામાં આવી. ત્યારબાદ મેં ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે, સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવી છે અને હાલમાં હું અત્યારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી મહિનાથી ફરજ બજાવું છું. દિવાન સાહેબ, આપના મતે જ્યારે અમારો પહેલો જે અમારો કોન્સેપ્ટ છે કે કાયદો અને વ્યવસ્થા, એક જે પ્રજાની સુરક્ષા માટે જે વ્યક્તિ મુકાયું છે એનાથી પ્રજાને એક જાતનો ડર લાગે છે, દૂર ભાગે છે, તો તમને શું લાગે છે કે એક પોલીસ તરીકે કાયદાની વ્યાખ્યા તમે શું આપશો? કાયદાની આમ તો ખૂબ વિશાળ વ્યાખ્યા છે અને કાયદા વગરનું સમાજની કલ્પના કરવી એ કોઈ પણ કરી નહીં શકે કે જો સમાજમાં કાયદો નહીં હોય કે કાયદોની વ્યવસ્થા નહીં હોય તો સમાજની શું પરિસ્થિતિ હશે એ આપ પોતે પણ જાગૃત નાગરિક અને એજ્યુકેટેડ પર્સન હોવાના નાતે સમજી શકો છો. પોલીસનો જ્યાં સુધી સંબંધ છે, પોલીસ એક અનિવાર્ય અંગ છે અને હું માનું છું કે સમાજની અંદર સરકાર વતી જો કોઈ ખાતું નિસ્વાર્થ ભાવે અને સતત કાર્ય કરતું રહેતું હોય સમાજ ઉપયોગી કાર્ય, તો એકમાત્ર પોલીસ ખાતું જ હું માનું છું. તો તમને શું લાગે છે કે જે પ્રજા છે, તો તમે ઘણી વખત એક સાધારણ વ્યક્તિ તરીકે જો તમે વિચારો તો ઘણી વખત એવા સવાલ થાય છે કે ભાઈ પોલીસના ઝંઝટમાં નથી પડવું, પોલીસના ચક્કરમાં નથી પડવું, પોલીસ સ્ટેશનના પગથિયા નથી ચડવા, આવું લોકમુખે આપણે ઘણી વખત સાંભળીએ છીએ. તો આ એક જાતનો ડર શા માટે લોકોમાં ઊભો થયો કહી શકીએ આપણે? એ ડર નથી ખરેખર, જે લોકોને પોતાને ક્યાંક ગુનો કર્યાનો અહેસાસ હોય એ લોકો પોલીસથી ડરતા હોય છે. બાકી જે લોકોને જરૂરિયાત છે પોલીસની કે જેને સમાજમાં ક્યાં તકલીફ પડે છે તો પહેલાં ભગવાનને યાદ કરે છે અને પછી તરત જ પોલીસને યાદ કરતા હોય છે અને પોલીસ સ્ટેશન આવતા પણ હોય છે. રોજબરોજની જિંદગીમાં આપ જોશો તો હજારો ફોન કોલ્સ લાગતા હોય છે PCR વાન્સ માટે કે 100 નંબર ડાયલ કરીને. તે
એક રીતે તે પોલીસ પ્રત્યેનો પ્રજાનો વિશ્વાસ બતાવે છે. રહી ડર અને તો જે મેં અગાઉ કહ્યું એમ, જે લોકો પોતે કોઈ ગુનો કરવાનો જેને ભય છે એ લોકો જ પોલીસથી ડરે છે, બાકી સામાન્ય પ્રજા તો પોલીસની સાથે જોડાય છે. પોલીસની ઘણી એવી સ્કીમ્સ છે, FOP છે, OKAI છે, જે બંદોબસ્તમાં પણ પોલીસને સાથ સહકાર આપે છે. સારા નરસા પ્રસંગોમાં પોલીસને પોલીસ સ્ટેશન આવીને અમને આમંત્રણ પણ આપે છે. તો એ હવેના આજના સમયમાં પોલીસ અને પ્રજા વચ્ચે જે ભય છે એ ઘણો ઘટી ગયો છે અને ખૂબ જ સારા સંજોગો અને પરિણામો મળી રહેલ છે. દિવાન સાહેબ, ઘણી વખત એવું થાય છે કે પોલીસ ઘણી વખત એવો પોલીસ પ્રત્યેનું કોઈ પણ જ્યારે કોઈ પણ બનાવ બને છે તો પ્રજાનો રોષનો ભોગ હંમેશા પોલીસ બને છે. ઘણી વખત પથ્થરમારો થાય છે કે રાયોટિંગ થાય છે, એવા ઘણા બધા ગુનામાં વગર વાંકે પોલીસ તે વસ્તુનો ભોગ બની જાય છે. તો ત્યારે જે તે ઘટના બને છે તેને તમે કઈ રીતે લ્યો છો? પોલીસ સાથે ઘર્ષણની જે ઘટના બને છે એ ખૂબ જ દુઃખદ બાબત છે. પ્રજાએ સમજવું જોઈએ કે આજે જ્યારે પોલીસ એમને કોઈ કામ કે કોઈ ગુનો કરતાં અટકાવે છે એ જ પોલીસ એના આગલા કેટલાક કલાકો પહેલાં એમની જ સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે, કે જે પેટ્રોલિંગ કરતી હોય છે એમની જ સુરક્ષા માટે સતત રાત દિવસ સુધી એ લોકોના પ્રશ્નો હલ કરતા હોય છે, કોઈ પણ બનાવ બને તાત્કાલિક પહોંચી જતા હોય છે. તો જ્યારે આવા સંજોગો હોય છે અને પોલીસનું કામ એવું છે કે સતત પ્રજાની વચ્ચે રહીને કામ કરવાનું છે, જ્યારે બીજા કોઈ વિભાગ એવા નથી કે જેની હાજરી સતત પબ્લિક વચ્ચે દેખાય, જેના કારણે ઘણીવાર પબ્લિક કોઈને કોઈ મન દુઃખ રહેતું હોય છે કે ક્યારેક ટ્રાફિકના કારણે તે લોકો દંડ ભરવો પડે નિયમ મુજબ, તે મનમાં એક સંકોચ રહી જતો અને એવા બધા આક્રોશ પણ એના પરિણામ સ્વરૂપ હોઈ શકે છે. પોલીસ એટલે કે 24 કલાકની ડ્યુટી, ક્યારેય પણ વાર તહેવાર સારા નરસા પ્રસંગોને તેણે ધ્યાને નથી રાખવાનું હોતું અને હંમેશા ખડે પગે તૈનાત રહેવાનું હોય છે. તો એ 24 કલાકની ડ્યુટીને તમે તમારી લાઈફમાં કઈ રીતે લ્યો છો? એક સિસ્ટમ સેટ થયેલી છે ડિપાર્ટમેન્ટમાં કે સવારે આટલા ટાઈમથી આવીને આપણું કાર્ય શરૂ કરવું અને સાંજે અમુક ટાઈમ પર કામ પૂરું થાય કે નાઇટ રાઉન્ડના માણસ આવી જાય ત્યારે પરત થવું. એ દરમિયાનમાં જો એવું જરૂરી નથી આકસ્મિક એવા સંજોગો ઊભા થાય પરિવાર માટે, તો અમે અમારા સિનિયર અધિકારીશ્રીને પરમિશન લઈને તાત્કાલિક રજા પણ મેળવી શકતા હોઈએ છીએ. બાકી તો 24 કલાકની ઇમરજન્સી સર્વિસ છે એટલે એના માટે તો અમે બંધાયેલા જ છીએ, કારણ કે પોલીસ જો નિષ્ક્રિય થઈ જાય અને કોઈ તબક્કે પોલીસથી જો કોઈ કામગીરી કરવામાં વિલંબ થાય તો પ્રજાને જાનમાલને નુકસાન થવાનો ભય હોય એટલે પોલીસે સતત સતર્ક રહેવું પડે છે અને ખૂબ જ સતર્કતાથી કામ કરીને ત્વરિત એના એક્શન લેવાના હોય છે. દિવાન સાહેબ, ઘણી વખત એવું થાય છે કે તમે કોઈક એવો સ્પેશિયલ કેસ ડિટેક્ટ કર્યો હોય છે, કોઈ સ્પેશિયલ તમારી કામગીરી હોય છે અને ઘણી વખત પૈસાને કે પોલિટિકલી જોરે કોઈક વખત કેસને દબાવી દેવાનો તમારા પર કોઈક પ્રેશર આવે છે અથવા તો કોઈક ઉપરી અધિકારી દ્વારા કોઈક એવું પ્રેશર આવે છે, એવું થાય છે ખરું કોઈક વખત? અને થાય છે તો એ માહોલને તમે કેવી રીતે મેન્ટેન કરો છો? મારી સર્વિસમાં આજ સુધી મને એવા સંજોગો ઊભા નથી થયા કે કોઈએ મને પોલિટિકલી કે પૈસાના જોરે પ્રેશર નાખ્યું હોય. ક્યારેક એવા ભલામણ આવે કે તો એટલું જ કહેવામાં આવતું હોય છે કે ભાઈ જુઓ આમાં જે કાયદેસર થતું હોય એ કરવું, એટલે જે આ બધી વાતો છે કે ભાઈ પોલીસને પૈસાના જોરે ખરીદી લેવાય કે પોલીસને પોલિટિકલી પ્રેશરથી એમની પાસેથી ખોટું કામ કરાવી લેવાય, તો એ હું માનતો નથી, કારણ કે બધી ફિલ્મી વાતો છે. પોલીસનું કામ છે સતત પેપર પર કામ કરવાનું છે. અમારા ઉપર અમારા સિનિયર અધિકારી હોય છે, નામને જ્યારે અમારે કામનું અમે ચાર્જશીટ કરીએ ત્યારે નામદાર કોર્ટ પણ હોય છે, જે કેસ ચાલવાના અંતે પછી અમારી ટીકા પણ કરી શકે અમારા કામનું મૂલ્યાંકન કરીને. તો એ વસ્તુ પોલીસ માટે શક્ય નથી કે આ રીતે કોઈનું ખોટું કરી શકે. સાહેબ, ઘણી વખત એવું થાય છે કે ભાઈ દારૂ છે, જુગાર છે, કોઈ પણ અડ્ડા ચાલતા હોય કે કંઈ પણ હોય તો તેનું એલિગેશન પણ પોલીસ પર લાગે છે કે પોલીસ ક્યાંક એવી છૂટ આપે છે જેના કારણે આવા અસામાજિક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે, તો એમાં પોલીસની શું ભૂમિકા આપ ગણી શકશો? એ પ્રજાના જે આક્ષેપો છે કે ઘણા લોકોને એક ટેવ હોય છે પોલીસ તરફે હંમેશા આક્ષેપ કરવાની, આજે સમાજમાં જે બધી ફેલાયેલી છે, પોલીસ હંમેશા કેસો કરતી હોય છે, રોજના 5-7 કેસો કરતી હોય છે, જેવી જેવી જગ્યા હોય એ પ્રમાણે જેટલી સતત પ્રયત્નશીલ રહીને કામગીરી કરતી હોય છે, તેમ છતાંય સમાજમાં કેટલાક એવા વર્ગો પણ હોય છે કે કેટલાક એવા લોકો હોય છે જે પોતે જાત મહેનતથી કે ઈમાનદારીથી કોઈ ધંધો કરવા
માગતા નથી તેવા જ લોકો આ રીતે ચોરી છુપીથી દારૂની કે એવી કોઈ પ્રવૃત્તિ ચલાવતા હોય છે અને પોલીસ દ્વારા સતત અવારનવાર ત્યાં કેસો કરવામાં પણ આવતા હોય છે અને એને અટકાવવામાં આવે છે. એના માટે આપ સૌ જાણો છો કે પાસા છે, તળીપાર છે, જેવી કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. દિવાન સાહેબ, આપના જે 12 વર્ષનો જે કાર્યકાળ છે એમાં કોઈ કેવો સ્પેશિયલ કેસ કે જે તમે ડિટેક્ટ કર્યો હોય અને તમને પોતાને પ્રાઉડ ફીલ થતું હોય કે ભાઈ સારું થયું કે હું પોલીસમાં જોડાયો અને આ વ્યક્તિને મેં ન્યાય અપાવ્યો હોય? એવા ઘણા કેસો છે. આમ તો દરેક કેસમાં અમારે ફરિયાદીને કે ભોગ બનનારને ન્યાય અપાવવાનું જ કામ કરવાનું હોય છે. ઘણા જીવનમાં એવા ઘણા પ્રસંગો પણ આવેલા છે કે હાલના તબક્કે કોઈને સ્પેશિયલી યાદ કરીને કહેવું થોડું કે રહેશે. સુરત શહેરનું કોઈ સ્પેશિયલ કેસ જે તમે સોલ્વ કર્યો હોય? મેં સુરત શહેરમાં, હું રાંદેર પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે એક ખૂબ જ ચર્ચાસ્પદ કેસ બનેલો, જેમાં એક મહિલાએ ઘણા બધા લોકો પર ગેંગરેપ કરવાનો આક્ષેપ કરેલો. એ કેસમાં અમે ખૂબ જ સંયમથી અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શનથી એમના સૂચના મુજબ અને એમના સાથે રહીને જે કામ કર્યું એના પરિણામ સ્વરૂપે એ આખો ફેક કમ્પ્લેન હતી અને એના કારણે મને ખુશી છે કે ઘણા બધા નિર્દોષોને કોઈ અટક જે તે વખતે નહીં કરેલા, જેના કારણે તે લોકોની જિંદગી પર કાળી ટીલી લાગતા બચી ગયેલી છે. સાહેબ, ઘણી વખત એવું થાય છે કે મહિલાને લગતા કોઈ પણ કેસ આવે છે, મહિલા જો અપરાધી હોય અથવા તો મહિલા પોતે ફરિયાદી હોય તો એ વસ્તુમાં જ્યારે સામે એક મહિલા હોય તો તેને તમે કઈ રીતે ખાસ તમારે ધ્યાન રાખવાનું રહે છે? મહિલા ફરિયાદી હોય કે કોઈ ભોગ બનનાર હોય એના માટે સ્પેશિયલ ગાઈડલાઇન આપવામાં આવેલી છે. અમારા પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલની કે મહિલા પીએસઆઈની નિમણૂક કરવામાં આવેલી હોય તો અમારે સતત એમને હાજર રાખીને, એમની સાથે રાખીને અને જ્યારે કોઈ બાળક હોય કે એવી નાની ઉંમરની સ્ત્રી હોય તો અમે તેને સિવિલ ડ્રેસમાં એના ઘરે જઈને તપાસ કરીને એ રીતે એમના પર વિપરીત અસર ન પડે એ પ્રમાણે અમે કામગીરી કરતા હોઈએ છીએ. ઘણી વખત એવું થાય છે કે તમારા વિસ્તારમાં ઘણી વખત એવું થાય કે કોઈ એવો પ્રજાની સાથેનો જે રિલેશનશિપ છે એને મેન્ટેન કરવા માટે આપ કોઈક એવા સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરતા હો, એવું થાય છે ખરું? સ્પેશિયલ કાર્યક્રમમાં અમે મિટિંગ રાખતા હોઈએ છીએ, લોકો સાથે લોક દરબાર કરતા હોય છે, પેટ્રોલિંગ દરમિયાન અવારનવાર જે તે ગામ હોય કે વિસ્તાર હોય ત્યાં એમના ત્યાં જઈને પણ મિટિંગ કરતા હોઈએ છીએ, તેમજ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ કરતા હોઈએ છીએ. ઘણીવાર કોઈ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હોય કે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. એ રીતે પ્રજા સાથે સંકલન કરી અને જે એક આપ કહો છો એમ ભયનો માહોલ જે પોલીસ અને પ્રજા વચ્ચે છે તે એ સતત ઘટાડવાનો પ્રયત્નશીલ હોય છે. તમારા માટે સમાજનું અત્યારે મોટામાં મોટું દૂષણ તમે કયું ગણી શકશો? સમાજનું મોટામાં મોટું દૂષણ એ લોકોની સ્વયં જાગૃતિ છે, સેલ્ફ ડિસિપ્લિન છે. જો પોતે સમાજમાં દરેક વ્યક્તિ પોતપોતાની ફરજોનું પોતે સભાનતાથી સમજી શકાય અને પાલન કરતા થાય તો હું માનું છું કે પોલીસનું ઘણું બધું કામ હળવું થઈ શકશે અને એક જે આપણે કહી શકાય કે રામ રાજ્યની સ્થાપના થઈ શકે. હાલમાં આપ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવો છો, તો આપના વિસ્તારની મુખ્ય સમસ્યા કઈ છે? આમ તો આ ખૂબ સારો વિસ્તાર છે, શાંત વિસ્તાર છે, તેમ છતાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાના કારણે બધા પરપ્રાંતના લોકો પણ ઘણા લેબર વર્ક માટે આવીને વસેલા છે, તો મારે સતત એક્ટિવ રહેવું પડે છે અને આવી કોઈ અસામાન્ય ઘટના ન બની જાય એના માટે પ્રયત્નશીલ રહેવું પડે છે. આ વિસ્તારમાં જે હેવી વ્હીકલ્સ ખૂબ હોય છે, જે મોટાભાગે ઘણીવાર ડ્રાઈવર રોડ ઉપર પાર્ક કરીને જમવા જાય કે પોતાના ટ્રાન્સપોર્ટના કામે જતા હોય છે, તો તે બાબતની કમ્પ્લેનો આવતી હોય છે. અને તમે શું માનો છો કે સમાજનું એવું કયું દૂષણ છે કે જે સમજાવવાથી કે પછી 3 મુદ્દા આપણે મેઇન લઈ શકીએ કે ભાઈ શું બેરોજગારી છે, શિક્ષણનો અભાવ છે કે પછી કાયદાની છટકબારી છે, આ 3માંથી કઈ વસ્તુ છે કે જે સમાજમાં દૂષણનું પ્રમાણ વધારી શકે? હું આ 3 મુદ્દાને નહીં માનું. મારું કહેવાનું અગાઉ કહ્યું એમ જ કે પોતાની જે સમજ શક્તિ છે, બેરોજગારી માટે ઘણા બધા વ્યવસાય એવા છે કે માણસ પોતે જો ઈચ્છે તો ઓટો રિક્ષાથી લઈને શાકભાજીના નાના ધંધાથી લઈને એ પ્રમાણે પણ ધંધા કરીને પોતાનું જીવન રોજગાર ચલાવી શકે છે. એટલે બેરોજગારીને એટલું બધું તો નહીં માની લેવાય. શિક્ષણ તો આજે બધાના હાથમાં આપ જોશો કે બધા મોબાઈલ યુઝ કરી શકે છે, તો બિલકુલ અભણ અજ્ઞાનતાનું પણ આપણે કારણ નહીં લઈ શકીએ. અને કાયદાની છટકબારી એ લોકોની માનસિકતા છે
કાયદો કાયદાનું કામ કરે છે, કેસ ચાલે છે. મેં અગાઉ કહ્યું એમ લોકોમાં સેલ્ફ ડિસિપ્લિન આવે ને પોતાની રીતે જાગૃતતા કેળવે તો કોઈ આ કાયદાની છટકબારીનો લાભ નહીં લઈ શકે. દિવાન સાહેબ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને તેમાં પણ ખાસ કરીને પરપ્રાંતીય વસ્તી, તો આ વિસ્તારને હેન્ડલ કરવા માટે ખાસ તમારે કોઈક એવું આયોજન કરવું પડતું હોય કે કોઈ સ્પેશિયલ, કારણ કે જે અહીંયાની વસ્તી છે એ સુરતની નથી, પરપ્રાંતીય પ્રજા વધારે અહીંયા વસી છે, તો તમારે કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે? ખાસ ધ્યાન અમારે રાખવું પડે છે કે અહીં બહારથી જે કોઈ પણ લોકો આવે છે અને રોજી રોજગાર માટે આવે છે અને ભાડેથી મકાન લેતા હોય છે અને કોઈ ધંધાના સ્થળે જે કામ કરવા જાય છે, તે લોકોની જ્યાંથી આવ્યા છે એ બાબતની તેમજ એ લોકોને આઇડેન્ટિફિકેશનની પૂરી ડિટેલ અમારે લેવાની ખૂબ જરૂરી હોય છે અને અમે સતત તેના માટે પ્રયત્નશીલ લઈએ છીએ. સાહેબ, ઘણી વખત એવા હોય છે કે ઘણા કેસને સોલ્વ કરવા માટે સુરતની બહાર, ગુજરાતની બહાર આપે જવું પડતું હોય છે, આંતરરાજ્ય કોઈ એવી ટુકડી હોય છે જેનું ડિટેક્શન કરવા માટે તમારે બહાર જવું પડતું હોય છે, તો શું લાગે છે કે જ્યારે આંતરરાજ્ય લગતું કોઈ કેસને સોલ્વ કરવું હોય તો તમારા માટે કયા કયા પડકારો, કયા પ્રશ્નો મેઇન પડકારરૂપ ભૂમિકા ભજવે છે? એક તો મુખ્યત્વે લેંગ્વેજ પ્રોબ્લેમ ઘણો આવતો હોય છે, કારણ કે દરેક રાજ્યની પોતાની એક અલગ ભાષા છે અને થોડીક સમજની બી એ હોય છે કે જે તે વિસ્તારની પોતાની એક અલગ સમજ હોય છે. તેમ છતાં પોલીસ એ આખા દેશમાં પોલીસ જ છે, એ લોકોને પ્રોસિજર એક જ છે, આઈપીસી એક જ છે, તો એવો કોઈ મેજર પ્રોબ્લેમ આવતી નથી. સુરત શહેર માટે તમે ટ્રાફિકની સમસ્યાને કઈ રીતે લેશો? ઔદ્યોગિક શહેર છે અને ખૂબ જ ઝડપથી વિકસતું શહેર છે, એટલી જનસંખ્યા પણ છે, તો ટ્રાફિકની સમસ્યા તો થોડીક રહેવાની છે. અને એના માટે કોઈ શું તમને એવું લાગે છે કે અવેરનેસ પ્રોગ્રામ કરવાથી પ્રજામાં એવો સુધારો આવી શકશે? ચોક્કસ આવી શકે છે. અને હાલમાં સુરત શહેર પોલીસ તરફથી આપ જોતા હશો ફેસબુક પર અલગ પેજ બનાવવામાં છે, તેમજ આઈ ફોલો જેવા કાર્યક્રમ ચાલે છે જેના અને યુટર્ન જેવા કાર્યક્રમમાં પણ લોકોમાં ટ્રાફિક અવેરનેસના માટે સતત કાર્ય કરવામાં આવે છે અને એ માટે સુરત શહેરમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ છે જે સતત પ્રયત્નશીલ રહે છે. દિવાન સાહેબ, પહેલાંનો જે વર્ગ હતો મહિલાઓનો અને અત્યારનો જે છે, તમને શું લાગે છે કે કાયદાના રીતે એટલું અવેરનેસ આવ્યું છે એમનામાં? હા, જેમ જેમ શિક્ષણ વધે છે અને શિક્ષણ માટે જે પ્રમાણે મહિલાઓ રોજી રોજગાર માટે અને શિક્ષણ માટે બહાર નીકળે છે એ પ્રમાણે તેઓમાં સારી એવી જાગૃતતા જોવા મળે છે. સુરત શહેરમાં ઘણી વખત એવું થાય છે કે સુરત શહેરમાં દરેક પ્રકારની પ્રજા આવીને વસી છે કે દરેક અલગ અલગ વિસ્તાર સાથે જોડાયેલા લોકો છે, તો સુરતીઓને માટે સૌથી મોટો પ્રશ્ન કયો છે અને કઈ વસ્તુમાં તેમણે પોતાની રીતે સજાગતા રાખવી જોઈએ, તમને શું લાગે? સુરતીઓ માટે છે તો બધા ભારતીયો છે અને આપણો બંધારણ સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએ જઈને વસવાટ કરવાનો અને ધંધા કરવાનો આપણને હક આપે છે, તો સુરતી માટે હું સ્પેશિયલી નહીં કહી શકું કે તેમને કોઈ ભય હોય કે એવું હોય. બીજા શહેરમાં પણ તમે ફરજ બજાવી છે અને સુરતમાં તમે 2.5 વર્ષ રહી ચૂક્યા છો, બંનેમાં કાર્ય કરવામાં શું અલગ લાગ્યું તમને? મેં અગાઉ કહ્યું એમ અલગ અલગ જગ્યાના પોતાના લોકોની અલગ અલગ રહેણીકરણી હોય છે, અલગ અલગ વિચારસરણી હોય છે, તેઓ લોકોની પોતાની અલગ અલગ કેટલીક પરંપરાઓ હોય છે. બીજા શહેર કરતાં સુરતની પ્રજા જે મૂળ છે એ ખૂબ શાંતિપ્રિય છે અને બને ત્યાં સુધી કોઈ પણ વાદ વિવાદ કે ઝઘડા ટાળવાની વૃત્તિ રાખતા હોય છે, એવી સમજદાર પ્રજા છે. દિવાન સાહેબ, પોલીસ ખાતામાં આપ એક આજના યંગસ્ટરમાં આવો છો, તો તમને શું લાગે છે કે યંગ જનરેશનને પોલીસને કઈ રીતે લેવું જોઈએ, એને એ પાસાને કઈ રીતે સમજવું જોઈએ? પોલીસ ખાતું મેં કહ્યું એમ એક નિસ્વાર્થ ભાવે કામ કરતું ખાતું છે અને જેણે ખરેખર સમાજ પ્રત્યે જો કંઈ સમાજને કંઈક આપવું છે કે દેશને કંઈ આપવું છે, તો હું તો ચોક્કસ કહીશ કે પોલીસ ખાતામાં એમને જોડાવવું જોઈએ. હાલમાં જે પ્રમાણે ટેકનોલોજીનો નવો નવો વિકાસ થઈ રહ્યો છે તે પ્રમાણે સાયબર ક્રાઇમનું પ્રમાણ પણ વધી રહ્યું છે, તો સાયબર ક્રાઇમ વિશે યંગસ્ટરે ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ અને એના માટે પોલીસ કયા અવેરનેસના કાર્યક્રમો કરે છે? ઘણા ઘણા વિડીયો ક્લિપ્સ બનાવીને પણ અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે અને અવારનવાર પેપરમાં જાહેરાત આપવામાં આવે છે, પેમ્પલેટ પણ પોલીસ તરફથી છપાવવામાં આવે છે, એટલે યંગસ્ટર્સને અને જે લોકો ક્રેડિટ કાર્ડ અને યુઝ કરે છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ બેંક ક્યારેય પણ તે કાર્ડ હોલ્ડર પાસેથી તેના પાસવર્ડ ક્યારેય માગતી નથી,
તો એ કોઈ પણ ઘણા એવા કોલ સેન્ટર ચલાવતા હોય છે જે લોકો આ રીતેની માહિતી આપી અને ક્રેડિટ કાર્ડની એને લાલચ આપીને એવી માહિતી મેળવી લેતા હોય છે, જેના કારણે સાયબર ક્રાઇમના ગુનાઓ બનતા હોય છે. તો એ જાગૃતતા કેળવવી જોઈએ કે નિયમો જાણવા જોઈએ કે ભાઈ ક્રેડિટ કાર્ડ આપણે યુઝ કરીએ છીએ તો કોણ કોણ આની પાસવર્ડ વગેરે જાણવા માટે હકદાર છે. અને હાલમાં કમિશનર સાહેબ દ્વારા કોફી વિથ કમિશનર એક કાર્યક્રમનું જે આયોજન થયું છે, તમને શું લાગે છે કે એનાથી ખરેખર પોલીસ અધિકારીઓને પ્રોત્સાહન મળે છે? બિલકુલ, કારણ કે આ એક નવા જ પ્રકારનો કાર્યક્રમ છે અને આવું પહેલીવાર જોવામાં આવ્યું છે. જ્યારે કોઈ પોલીસ અધિકારી સુરત શહેરમાંથી કોઈ સારું ડિટેક્શન કરે કે કોઈ સારું કામ કરે, પ્રજાલક્ષી કામ કરે, અને ત્યારે એને સુરત શહેરના પોતાના આટલા ટોપના પોલીસ કમિશનર અધિકારી હોય અને બીજા આઈજી કક્ષાના અધિકારી હોય એઓ સાથે બેસીને કોફી પીવાનો મોકો મળે, એક ખૂબ જ પ્રોત્સાહનજનક બાબત છે. પોલીસ ખાતું એક એવું ખાતું છે કે જે કદાચ સેકન્ડ ટુ મિલિટરી આપણે કહી શકીએ, કે ઘણી વખત એવી બધી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પડકારોનો સામનો કરવો પડે છે. તો એક સામાજિક વ્યક્તિ, એક સાંસારિક જીવન જીવતું વ્યક્તિ અને સાથે જ પોતાનો જીવના જોખમે સમાજની સેવા કરવી, આ બંને વસ્તુ, બંનેને તમે કેવી રીતે મેન્ટેન કરો છો અને કોઈ પડકારો આવે ત્યારે તમે તમારી જાતને એન્કરેજ કરવા માટે શું કરો છો? ઘણીવાર એવા સંજોગો બને છે કે પ્રસંગો હોય કે ઘરમાં બીમારી હોય ત્યારે કામ એવું આવી જાય તો અમે જઈ નથી શકતા, તો ઘરમાં કોઈ રિલેટિવ હોય તો એ મેનેજ કરી લે છે. અને આ કોઈ પણ પોલીસ અધિકારી માટે હું તો એક જ વસ્તુ કહીશ કે અમને અમારા પરિવારનો ખૂબ સપોર્ટ હોય છે તો જ અમે આટલી શાંતિથી ફરજ બજાવી શકતા હોઈએ છીએ. અને દિવાન સાહેબ, વધારે સમય ન લેતા લાસ્ટમાં સુરતીઓ માટે આપ શું સ્પેશિયલ કોઈ મેસેજ આપવા માંગશો? સુરતીઓ તો પોતે એક મેસેજ છે, એમને શું મેસેજ અપાય? તો પણ ટૂંકમાં કોઈ પણ મેસેજ કે જે 2.5 વર્ષથી જ્યાં તમે ફરજ બજાવી રહ્યા છો અને ઘણા બધા શહેરોમાં ફરજ બજાવીને સુરત શહેરમાં આવ્યા છો, તો કેવો માહોલ લાગે છે? ખૂબ જ સરસ માહોલ છે અને અહીં વસી અહીં હંમેશા માટે વસવાનું થાય તો કોઈ અફસોસ નહીં થાય એવું સરસ મજાનું સુરત શહેર છે. તો દર્શક મિત્રો, આજના આપણે જે કાર્યક્રમ હતો કાયદો અને વ્યવસ્થા, જેમાં આપણે મળ્યા MM દિવાન સાહેબને, જે અત્યારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઘણી વખત આપણને એવું થાય કે ભાઈ પોલીસ અધિકારી એટલે બહુ સ્ટ્રીક હોય છે, બહુ ગુસ્સાવાળું હોય છે, તેના ચોક્કસ નિયમો હોય છે અને તેમનાથી એક જાતનો ડર ઊભો થાય છે, પરંતુ ખરેખર તેમને તમે રૂબરૂ મળો છો તો સાચે અનુભવ થાય છે કે તેઓ ખરેખર ખૂબ જ નિખાલસ દિલના વ્યક્તિ હોય છે. એક સાધારણ જિંદગી તેઓ પણ જીવતા હોય છે અને આપણી જેમ જ એક સાધારણ વ્યક્તિ તરીકે જીવવું તેમને પણ પસંદ છે, પરંતુ જે નિયમો છે અને કાયદો વ્યવસ્થા છે જે જાળવવી ખૂબ જરૂરી છે અને તેના માટે જ કદાચ નારિયેળ જેવું તેમનું રૂપ આપણને લાગતું હશે કે જેઓ ઉપરથી ખૂબ જ કઠણ છે પરંતુ અંદરથી એટલા જ નરમ છે. તો દિવાન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ આજે આપણી સાથે આજના આપણા સ્પેશિયલ કાર્યક્રમમાં જોડાયા, તે બદલ થેન્ક યુ સાહેબ. અને હાલમાં તો રજા લઈએ, પરંતુ આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા જ અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.